સુરત જિલ્લામાં બહુલ આદિવાસીની વસ્તી ધરાવતા મહુવા તાલુકામાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. તાલુકામાં માત્ર 5 ગામોમાં છેલ્લા 1 મહિનામાં કોરોનાથી બિન સત્તાવાર આંકડા મુજબ 107 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તાલુકાનું શેખપુર કોરોનાનું એપી સેન્ટર બન્યું હોય તેમ એક જ ઘરના તમામ સભ્યોને કોરોના ભરકી જતા ઘરને તાળા લાગી ગયા છે. સુરત જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના વકરી રહ્યો છે. જિલ્લાના બારડોલી કામરેજ બાદ હવે મહુવા તાલુકો હોટસ્પોટ બન્યો છે. તાલુકા મથક મહુવાથી લગભગ 5 કિલોમીટર અંતરે પ્રકૃતિના ખોળે વસેલા શેખપુર ગામને ન જાણી નજર લાગી ગઈ છે કે એક જ મહિનામાં 37 લોકોના શંકાસ્પદ રીતે મોત થઈ જવા પામ્યા છે. કાળમુખા કોરોનાને કારણે કોઈએ જુવાન જો દીકરો કે પછી દીકરી ગુમાવ્યા હોય તો કોઈ બાળકોએ માતા પિતાની છત્રછાંય પણ ગુમાવી પડી છે. ગામના અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. હનુમાન ફળિયાનું એક આખું પરિવાર જ કોરોના ખપરમાં હોમાઈ ગયું, છતાં આજે ઘરને તાળું મારવાનો વખત આવ્યો છે. વકીલ એવા ગામના યુવાન મેહુલ પટેલનું 13 એપ્રિલના રોજ કોરોનાના કારણે મોત થયા બાદ 10 જ દિવસની અંદર તેમના માતા પિતા જયંતિભાઈ અને માતા સીતાબેને પણ કોરોના ભરકી જવા પામ્યો છે. 3 સભ્યના આ પરિવારને હવે કોઈ બચ્યું નથી. મારા પરિવારની અંદર મારા કાકા કાકી અને ભાઈનું જે કોરોનાથી મૃત્યુ થયું છે, માટે હું લોકોને મારા ફળિયા અને ગામના બધા લોકોને જાણવા માગું છું કે આવા કેસો ન બને એટલા માટે પહેલેથી આરોગ્ય વિભાગ અને સરપંચને કહેવા માગું છું કે આવા કેસો બનતા પહેલાં એમને સાવચેત રાખે કે આવા કેસો ન થાય, અને ભગવાન એ જ પ્રાર્થના કે આવો કેસો ફરીથી ન બને અને કોરોનાને જલ્દી મુક્ત કરે. મહુવા તાલુકાના અનાવલ કોષ બામણિયા શેખપુર સહિતના ગામમાં અચાનક મૃત્યુઓની સંખ્યા વધતા જિલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતું થવા પામ્યું છે. આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને રેપિડ ટેસ્ટ, ઇમ્યુનિટી વર્ધક દવાઓ વિતરણ, વેક્સિનેશન સહિત કોરોના સામે રાખવાની સાવચેતી બાબતે ગ્રામ્યજનોએ જાગૃત કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિક તાલુકા પંચાયતના સભ્ય, કોરોના કપડાં કારમાં ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય ફરક્યાસ પણ સુધારવાની રાવ કરી છે. હાલ મહુવા તાલુકામાં અનાવલ, કોસ, બામણિયા, ઓંડત અને શેખપુર ગામોમાં કોરોનાના કારણે 107 લોકોથી વધુના મરણ થયા છે. ત્યારબાદ શેખપુર ગામમાં હાલ 45 કેસો એક્ટિવ છે અને મૃત્યુ આંક કુદરતી અને કોરોનાને લીધે 37 જેટલો થયો છે. તો આરોગ્ય ટીમ અને TDO સાહેબ દ્વારા અમારી અગાઉ મિટિંગ થઈ, તેમના દ્વારા ચર્ચા થઈ, આખા ગામને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો. ત્યારબાદ હાલ હમણાં 45 કેસો એક્ટિવ છે. ને આપના માધ્યમથી એટલો જ ધારાસભ્યોને કહેવા માગું છું કે મહુવા તાલુકામાં આઇસોલેશન વોર્ડ તથા કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવે એટલી મારી માંગણી. આ મહુવા તાલુકામાં વધતા સંક્રમણને અટકાવવા 3 ધન્વંતરી રથની ટીમને સતત કામે લગાડવામાં આવી છે. તેમજ જે ગામોમાં કોરોના સંક્રમણ વધારે છે તે તમામ ગામોમાં સર્વેની કામગીરી સાથે સાથે ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. શેખપુર ગામમાં પણ વધતા કેસોને અટકાવવા આરોગ્યની 5 ટીમો દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે 2 ધન્વંતરી ટીમ પણ ગામમાં ઉતારી દેવામાં આવી છે. ખાસ આજનું જે COVID-19નું સંક્રમણ ચાલુ રહ્યું છે, અત્યારે વધી રહ્યું છે સેકન્ડ વેવમાં, તો અત્યારે મહુવા તાલુકામાં પણ ઘણા ગામમાં કેસોનું પ્રમાણ જોવા મળેલું છે. તો અમારી જે ટીમ છે, ધન્વંતરી 3 રથની ટીમ છે, કોમ્બિંગ એટલે કે રેપિડ રિસ્પોન્સ ટીમ માટે 3 ટીમ અમે નિયત કરેલી છે. તદુપરાંત જે તે પ્રાકેન્દ્ર છે તે તમામની ટીમ જે તે અફેક્ટેડ ગામના જે ફળિયા છે ત્યાં રેગ્યુલર સર્વે કરીને એ જે કેસો જ્યાં વધારે હોય છે ત્યાં સર્વે દરમિયાન જેટલા પણ શંકાસ્પદ મળી આવે છે તમામનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. રેપિડ ટેસ્ટનું કે RT-PCR ટેસ્ટનું પ્રમાણ પણ ખૂબ સારી રીતે વધારવામાં આવી રહ્યું છે, અને તમામને પોઝિટિવ કેસોનું અમે ત્યાં જે કંઈ બી અમને જરૂરી સારવાર આપવી હોય કે તેઓનું રિફર કરવું પડે તો તે અમે ટાઈમલી કરાવી દઈએ છીએ અત્યારે. તેમાં ખાસ કરીને શેખપુર ગામમાં અમે 21-22ના રોજ કોમ્બિંગ 5 ટીમ અને ધન્વંતરીની 2 ટીમ ઉતારીને કરવામાં આવેલું હતું, જેમાં અમે લોકોએ 1100 ટેસ્ટ રેપિડ ટેસ્ટ ત્યાં કરવામાં આવેલા હતા અને તેમાંથી 35 કેસ પોઝિટિવ આવેલા હતા. હાલમાં તે 35 કેસનું સાજા પણ થઈ ગયા છે અને તેઓનું હોમ આઇસોલેશનમાં જ તેઓની તંદુરસ્ત સારા થયા હતા, સાજા થયા હતા. ત્યારબાદ અમે અત્યારે કન્ટિન્યુ 1-2 દિવસ સાથે ત્યાં આગળ કોમ્બિંગ રેપિડ રિસ્પોન્સ ટીમ અને ધન્વંતરી દ્વારા અને લોકલ ટીમ દ્વારા સર્વેલન્સ પણ સઘન કરી રહ્યા છે. તો ત્યારબાદ પણ જે કેસો નીકળ્યા છે તે તમામ અત્યારે સારી હાલતમાં છે. હાલમાં 1 કેસનું મરણ થયું હતું, અને ત્યારબાદ જે બીજા થોડા ગામો છે જેમાં અનાવલ, બામણિયા, તે ગામોમાં પણ કેસોનું પ્રમાણ જે તે ફળિયામાં વધ્યું છે ત્યાં અમારી ટીમ દ્વારા ખૂબ સઘન સર્વેલન્સ કરીને તેઓનું રેપિડ ટેસ્ટ દ્વારા તેઓને સમજાવીને કાઉન્સેલિંગ કરીને કરવામાં આવી રહ્યું છે. તેમાં જે ગામ આગેવાનો છે, પંચાયતના સભ્યો છે, તેઓનો પણ ખૂબ સહકાર મળી રહ્યો છે. શિક્ષણ વિભાગ, ICDS તેઓ દ્વારા પણ અમને આ બાબતે ખૂબ જ સહકાર મળી રહ્યો છે, અને તમામ વિભાગની ટીમ દ્વારા ત્યાં આગળ અગાઉથી સૂચના આપીને
ટીમ મેં મોકલી દીધા, સર્વેલન્સ કરી રહ્યા છે. તો ખૂબ સારું અત્યારે લોકોનો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે અને હાલમાં મોટાભાગના કેસો જે છે તે સ્ટેબલ પણ છે અને તેઓનો ઇન ટાઈમ અમે જરૂર પડે તો માલીબા ખાતે આગળ રિફર બી કરવામાં આવે છે. સુરત જિલ્લામાં વધતી રહેલી કેસોના સરકારી આંકડાની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં 4000થી વધુ કેસો નોંધવા પામ્યા છે, જેમાં મહુવા તાલુકામાં 497 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. તો કોરોનાની બીજી વેવ સમગ્ર દેશમાં ઘાતક સાબિત થઈ રહી છે ત્યારે સુરત જિલ્લામાં પણ કપરી પરિસ્થિતિ છે. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની ટીમ સતત કામ કરી રહી છે તો બીજી તરફ મહુવા તાલુકામાં એક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે, તેથી સમયસર દર્દીઓને સારવાર મળે તો તેમનો જીવ બચાવી શકાય. યસિર કાકજી, G10 ન્યૂઝ, બારડોલી.